नमस्कार विद्यार्थी मित्रों, मैथ्स पावर चैनल में आपनो हार्दिक स्वागत है। आज आपणे धोरण 10 गणित विषय में चैप्टर नंबर 2 बहुपदी विषय अभ्यास करीशुं। चैप्टर की शुरुआत करता पहला अपना चैप्टर नाम है बहुपदी। सौ प्रथम आपने ख्याल आए कि बहुपदी एटले शुं? जे पद में एक करता वधारे पद होय अथवा बे थी वधारे पद होय तेने बहुपदी कहेवाय। एटले कि बहुपदी जे पद में एक करता वधारे पद होय तेने बहुपदी कहेवाय। सामान्य रीते बहुपदी ने px वडे दर्शाववामां आवे छे। હવે આપણે બહુપદીના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। બહુપદીના પ્રકારોમાં પ્રથમ પ્રકાર છે સુરેખ બહુપદી। સુરેખ બહુપદી એટલે કે જે બહુપદી આપેલી છે એમાં ચલની મહત્તમ ઘાતાંક 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય। ચલની મહત્તમ ઘાતાંક एक होय तेने सुरेख बहुपदी कहेवाय। सामान्य रीते सुरेख बहुपदी नुं सामान्य समीकरण px बराबर ax प्लस बी थाय, ज्यां x चल a x नो सहगुणक तेमज b अचल पद थशे। एना पछी दाखला तरीके आपणे एनुं उदाहरण आपीए तो px बराबर 5x प्लस 7 अथवा माइनस 5 बाय 2x माइनस 0.7 आ प्रकारनो थशे। बीजो प्रकार छे द्विघात बहुपदी। द्विघात बहुपदी एटले के चलनी महत्तम घातांक 2 होय तेने द्विघात बहुपदी कहेवाय। एटले के चलनी महत्तम घातांक 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય। દ્વિઘાત બહુપદીને સામાન્ય સમીકરણ સ્વરૂપે px બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c વડે દર્શાવાય, જ્યાં x તમારો ચલ, a x ના વર્ગનો સહગુણક, b x નો સહગુણક તેમજ c અચળ પદ થશે અને a is not equal to 0। बहुपदी नो त्रीजो प्रकार छे त्रिघात बहुपदी। त्रिघात बहुपदी एटले के तमारा बहुपदी मां चल नी महत्तम घातांक 3 होय तेने त्रिघात बहुपदी कहेवाय। जेनी महत्तम घातांक 3 મળે એને ત્રિઘાત બહુપદી કહેવાય। ત્રિઘાત બહુપદીને સામાન્ય સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો ax નો ક્યુબ પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં મહત્તમ ઘાતાંક 3 થશે અને a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, જ્યાં x તમારો ચલ થશે, a તમારા x ના ઘનનો સહગુણક થશે, b તમારા x ના વર્ગનો સહગુણક થશે, સી તમારા એક્સનો સહગુણક થશે તેમજ ડી અચળ પદ થશે। હવે આપણે બહુપદી પરથી બહુપદીના શૂન્ય શોધતા શીખીશું। દાખલા નંબર 1 શૂન્ય શોધો। સૌપ્રથમ દાખલો છે px બરાબર -7x - 3, એટલે કે અહીંયા બહુપદી આપેલી છે px બરાબર -7x + 3, એના શૂન્યની સંખ્યા શોધવી છે। સૌપ્રથમ આપણે વિચારી લેવું કે બહુપદીની જેટલી મહત્તમ ઘાતાંક હશે એટલા આપણે શૂન્યો મળશે। તો અહીંયા બહુપદીની ચલની મહત્તમ ઘાતાંક 1 હોવાથી આ બહુપદીના શૂન્યની સંખ્યા 1 મળશે। તો આપણે શૂન્ય શોધીશું કે કયા શૂન્યો મળશે। શૂન્ય શોધતાની પહેલા જે બહુપદી px આપેલી હોય એ બહુપદી px બરાબર શૂન્ય લેવું, એટલે કે px બરાબર 0 લેતા
अपने बहुपदी मल से माइनस सात एक्स प्लस त्राण बराबर जीरो प्लस त्राण के लिए बच तो माइनस त्राण जैसे एक्स ने करता बना लीसु तो माइनस त्राण भाग्या माइनस सात लेकिन एक्स बराबर त्राण भाग्या सात माते अपनों के बहुपदी माइनस सात एक्स प्लस त्राण में एक शून्य एक्स बराबर त्राण भाग्या सात मल से दाखल नंबर बी पी एक्स बराबर एक्स स्क्वायर प्लस पांच एक्स प्लस छ जना बहुपदी ना सो जब संख्या सो दो जे आ बहुपदी मां एक्स नी महत्तम घातांक बे होवाथी तेना बे शून्यो मळशे तो आपणे पहेला ना शून्य शोधीशु शून्य शोधवा माटे अहींया सरळ रीत हती जे डाबी बाजू पर जोईने जमणी बाजू फेरवी एक्स ने करता बनावी शकता हता परंतु अहींया एक्स नी महत्तम घातांक बे होवाथी तेना माटेनी रीत जुदी पड़शे सौप्रथम px बराबर 0 लेता એટલે કે x² + 5x + 6 = 0 હવે અહીં આપણે દેખાય છે x ના સ્ક્વેર નો સહગુણક કઈ એટલે 1 કેવા છે x નો સહગુણક 5 કેવા છે અને અચળ પદ 6 કેવા છે જ્યારે આપણે આના અવયવ પાડતા હોય ત્યારે પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર કરવામાં આવશે એ જે ગુણાકાર મળશે ગુણાકારના એવા અવયવ પાડો જે અવયવનો સરવાળો મધ્યમ પદ મળશે तो अपने जो ये कि 6 ना अवयव तो 6 एक 6 6 ने 7 का जब मध्यम पद 5 है एक हमने आवे ये 6 ना अवयव पर से 3 * 6 3 ने 2 5 जब अपन मध्यम पद यहां मिल रहे से એટલે કે આપણે 5 ની જગ્યાએ 3 x 2 x સ્વરૂપ બહુપદી મૂકી શકીએ આપણી પાસે એક બહુપદી આપેલી છે x નો સ્ક્વેર + 6 = 0 જે આપણા + 5 x હતા ત્યાં શું લખીશું આપણે 3x વત્તા 2x હવે બે બે પદને તો આપણે જૂથ બનાવીશું પ્રથમ પદનું જે જૂથ છે એમાં જે વસ્તુ કોમન નીકળતી હશે આપણે કોમન કાઢીશું તો પ્રથમ પદમાં x કોમન નીકળે છે એટલા માટે x કોમન તો અહીંયા વધશે x + 3 + બીજા જૂથમાં બે કોમન નીકળે છે એટલા માટે બે કોમન કાઢીશું એટલે x + 3 = 0 હવે અહીં જોઈ શકાય છે x + 3 એકમ અહીંયા પણ મળે છે x + 3 એકમ અહીંયા પણ મળે છે એને પણ આપણે કોમન કાઢીશું એટલે કે x + 3 એકમ નીકળી ગયો જ્યારે હવે બાકી રહેશે આપણી પાસે x + 2 એટલે કે x + 2 = 0 હવે જ્યારે a * b = 0 હોય એના બે અવયવ મળે a = 0 ને b = 0 તો અહીંયા પણ એ સીધું પદ છે a * b = 0 એટલે પેલું પદ મળશે x + 3 = 0 અથવા x + 2 = 0 હવે x + 3 = 0 છે + 3 ડાબી બાજુ લેતા x = - 3 અથવા x = - 2 આપણે દ્વિઘાત બહુપદી આપેલી હતી x² + 5x + 6 જેની મહત્તમ ઘાતાંક 2 હતી એટલા માટે x ના બે શૂન્ય મળશે x = -3 અને x = -2